डीसामां 200 માં ગુરુવારે રંગે ચંગે યોજાયો જલારામ બાપાનો ભજન સત્સંગ કાર્યક્રમ। ડીસાનગરમાં 26/7/2018 ગુરુવારથી વિવિધ જલારામ ભક્તોના નિવાસસ્થાને ગૌસેવા હેતુ પૂજ્ય જલારામ બાપાના ભજન શ્રી જલારામ સત્સંગ મંડળ દ્વારા શરૂ કરાયેલ છે। તારીખ 19/5/2022ના દિને 200મો ગુરુવાર હોઈ મહેન્દ્ર કુમાર રતિલાલ ઠક્કરના નિવાસસ્થાને તેમની દીકરી નિકિતાના જન્મદિન નિમિત્તે પૂજ્ય જલારામ બાપાના ભજન રાખવામાં આવ્યા હતા, જેમાં અંદાજે 250 જેટલા જલારામ ભક્તોએ ખાસ હાજરી આપી હતી। વિવિધ દાતાઓએ સહયોગ આપતા રૂપિયા 19,970 ગૌસેવા માટે યોગદાન આપ્યું હતું। આ દિવ્ય અવસરે જલારામ સત્સંગ મંડળ ડીસાના સર્વ ભગવાનભાઈ બંધુ નવીનભાઈ પ્રજાપતિ આનંદભાઈ પી ઠક્કર સતીશભાઈ પટેલ આરડી ઠક્કર દેવચંદભાઈ એન ઠક્કર આત્મારામભાઈ ઓઢાવાળા કનુભાઈ તૃપ્તિવાળા કમલેશભાઈ રાજ સુભાષભાઈ ઠક્કર રાજેશભાઈ લીંબાચિયા મનુભાઈ રતાણી સહિત સૌએ ખાસ ઉપસ્થિત રહી રંગે ચંગે ભજનો ગાઈ નાચી કૂદીને નિજાનંદ કર્યો હતો। 201માં ગુરુવારે નગીનભાઈ પટણીના નિવાસસ્થાને ભજન સત્સંગ થનાર છે તેની જાહેરાત શીતલબેન ઠક્કરે કરી હતી, જ્યારે 211માં ગુરુવારે જલારામ મંદિરે ભોજન પ્રસાદ સાથે ભજન સત્સંગ રાખેલ છે તેવી જાહેરાત ભગવાનભાઈ બંધુએ કરી હતી। રિપોર્ટ ભરત ઠક્કર ડીસા।